નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વકરિયા. સ્વાગત છે આજના વિડીયોમાં. તો છેલ્લા વિદ્યાર્થી મિત્રો, આપણે રેખિક જોડ જોતા હતા, બરાબર, ખૂણાઓની રેખિક જોડ વિશે આપણે છેલ્લા વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આજે થોડુંક આપણે આગળ જવાનું ને સમજીએ આપણે. તો આગળ આવે છે અભિકોણ. ખૂણાઓની જોડની જ વાત ચાલે છે, બરાબર. આપણે આગળ લખ્યું હતું ખૂણાઓની જોડ, એની જ વાત ચાલે છે, જેમાં પાંચમું આવે છે, એ છે અભિકોણ. જો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ આપણે યાદ રાખીએ ને તો આપણે દાખલા ગણી શકીએ વ્યવસ્થિત. એટલે બધી જ વસ્તુ યાદ રાખવી જરૂરી છે, બરાબર. એટલે આપણે વ્યવસ્થિત સમજવું અને આગળ જશું. તો અભિકોણ વિશે વાત કરું વિદ્યાર્થી મિત્રો. તો અભિકોણમાં આપણે લખીએ અંદર પહેલા, તો પછી આપણે સમજીએ અભિકોણો. કેમ કે બે ખૂણા છે એટલે અભિકોણો લખજો. અભિકોણો લખો, સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો, સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણો કહે છે. આપણે આકૃતિ દોરીએ ને ત્યારબાદ હું તમને સમજાવું, વિદ્યાર્થીઓ ખ્યાલ આવે, બરાબર. બરાબર, આ રીતના કંઈક આકૃતિ દોરી લ્યો તમે, પછી તમને સમજાવું, બરાબર. સ્કેલની મદદથી આકૃતિ દોરજો, પછી હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો શું કીધું છે આપણે. જો ફરી એકવાર વાંચું, સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા આપણે દેખાય છે. તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા ક્યાં ક્યાં છે જોવો જોઈએ. અહીંયા વચ્ચે છે એને નામ કહી દઈએ ઓ. તો એ ઓ સી અને એની ભેગું કયો આવે, બી ઓ ડી. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા છે. એ જ રીતના એ ઓ ડી અને સી ઓ બી, એ પણ છે ઉપર નીચેના જે ખૂણા છે એ પણ. તો આપણે પેલા ઉપરના લઈએ, એ ઓ સી ને બી ઓ ડી. તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા ખૂણા છે એટલે આ સામાન્ય શિરોબિંદુ છે. હવે આપણે શું કીધું, સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય. એક ખૂણાનો ભુજ લઈ લે, તો એક ખૂણાનો દરેક ભુજ એટલે આ ભુજ અને આ ભુજ થાય, આ બાજુનો ખૂણો છે એનો આ ખૂણાનો આ ભુજ થાય, બે ઈ બીજા ખૂણા સાથે મળીને એક રેખા બનાવતો હોય. જો બીજા ખૂણાના ભુજ સાથે મળી જાય એટલે ઓ એ ને ઓ બી બે મળી જાય તો એક રેખા બને છે ને એ બી. એવી રીતના અહીંયા ઓ ડી અને ઓ સી મળી જાય તો સી ડી રેખા બને છે, હા કે ના. તો એવા બે ખૂણાને શું કહેવાય, અભિકોણો કહે છે. તો નીચે લખો, અભિકોણો હંમેશા સમાન હોય છે. અહીં એની નીચે લખજો, અહીં ખૂણો એ ઓ સી અને ખૂણો બી ઓ ડી, એ ઓ સી અને બી બી ઓ ડી તથા ખૂણો એ ઓ ડી અને ખૂણો સી ઓ બી અથવા તો બી ઓ સી જે લખો યાદ, બરાબર, સી ઓ બી એ અભિકોણોની જોડ છે. તેથી એની નીચે લખો, તેથી કરીને ખૂણો એઓ સી બરાબર ખૂણો બી ઓ ડી અને ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી. કેમ કે અભિકોણ શું હોય, સમાન હોય, જે આપણે પહેલા જ લખ્યું, બરાબર.
ચાલો રેડી, આ હતા અભિગુણો વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ, આગળ આવે છે પૂર્વધારણા. પૂર્વધારણા 6.1 લખો. પૂર્વધારણા 6.1, પૂર્વધારણા એટલે શું? તો કે પેલા લખો, સમજાવું તને. લખો પેલા પૂર્વધારણા 6.1 ની અંદર લખો, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણાને, તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો, એમ લખજો. જો ફરી પણ બોલું છું, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે. 180 થાય છે. જો શું કહેવા માંગે છે, પૂર્વધારણા એટલે કે એક એવું સેન્ટેન્સ કે જેમાં કોઈ સાબિતી ન હોય, કાંઈ ન હોય, સાબિતી વગર સ્વીકારેલી હોય. ટૂંકમાં એ પૂર્વધારણા, પહેલાં એ ઈ વસ્તુ સ્વીકારી હોય અને એની ઉપરથી આગળ પ્રમેયનું સ્વરૂપ આપ્યું હોય અથવા તો કોઈ પણ સૂત્રનું સ્વરૂપ આપ્યું. એટલે પૂર્વધારણા એક સેન્ટેન્સ હોય જેને આપણે સમજવાનું હોય અને આપણે એને માની લેવાનું હોય, બરાબર. તો જે કિરણોનું ઉદ્ભવ બિંદુ, જો આપણે શું કીધું, સમજાવું તમને, ડ્રોઈંગ દોરીને કિરણ દોરું, સોરી પહેલાં એક રેખા દોરું, બરાબર, રેખા એ બી. હવે આપણે કીધું કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર આવેલું, હવે અહીંયા કિરણ દોરું, સી કિરણ ઓ સી દોરો. તો જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર આવેલું હોય તો તે કિરણ અને રેખાથી બનતા બંને ખૂણા, એટલે કે આ ખૂણો થાય ને એક આ ખૂણો થાય, બંને ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો જોવો જોઈએ, આ ખૂણો ના ખૂણો બંને શું થાય? રેખિક જોડના ખૂણા થાય, તો થાય 180. યાદ આવે ને, અહીંયા જો રેખિક જોડ દોરેલું જ છે. રેડી? તો એ તો પૂર્વધારણા 6.1. ત્યારબાદ પૂર્વધારણા 6.2 આખા આખું લખજો તમે. પૂર્વધારણા 6.2 લખો એની અંદર, પહેલા લખીએ પછી સમજીએ. જો બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય, જો બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. બરાબર. જો શું કીધું આપણે, જો બે આસનનો કોણનો સરવાળો 180 હોય તો તેમની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. હવે જો સમજો, હું કીધું મને આમાં નામ તમને સમજાવી દો, એમાં આકૃતિ દોરવાની જરૂર નથી અને આ ખાલી સેન્ટેન્સ આપણે યાદ રાખવાના છે. પણ સમજી લીધા તમે યાદ રહી, આકૃતિ ન દોરો તો ચાલશે. આમ સમજી લો કે આસનનો કોણ છે. કઈ રીતે? તો કે આપણે કીધું છે કે બે ખૂણાનો સરવાળો, બે આસનનો કોણનો સરવાળો 180 હોય, એટલે આનો સરવાળો 180 હોય તો તેની બે બાજુ જે સમાન નથી, એટલે એ સમાન બે બાજુ આપણે આ લઈ લઈએ કે ઓ એ અને ઓ બી, એ બે શું હોય તો કે એક રેખા બનાવે. એ એક રેખા બનાવે તો જ 180 થાય સરવાળો. જો અહીંયા 180 નહીં થાય, અહીંયા 120 થાય સરવાળો, સમજે? કેમ કે અહીંયા રેખા નથી બનતી એક હરખી, આમ અને આમ બે કિરણ છે. અહીંયા આખી રેખા બને એટલે 180 થાય તો જ રેખા બને, રેખા હોય તો જ 180 થાય. રેડી? ચાલો હવે ધ્યાન રાખવાનું છે પ્રમેય 6.1 ઉપર, જેનું સેન્ટેન્સ યાદ રાખવું મહત્વનું છે અને સમજવું પણ મહત્વનું છે. લખીએ પ્રમેય 6.1. જો આથી પૂર્વધારણા આવે છે પ્રમેય, તો પ્રમેય 6.1 લખશું. પરસ્પર છેદતી બે રેખાથી બનતા, પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. રેડી? હવે એમાં આ જ આકૃતિ દોરવાની છે. પરસ્પર છેદતી બે રેખાઓ છે, પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે. છે એટલે આ આકૃતિ દોરી લેવાની છે એમાં, અને એની નીચે આ જે વસ્તુ લખી છે એ જ આપણે લખવાની છે. કેટલું? તો કેટલું અભિકોણની જોડ સુધી મેં તમને લખાવ્યું ને, એટલું. આ નીચેનું ન લખો તો ચાલશે, પણ આખું લખી જ નાખજો, બરાબર. અભિકોણમાં જે લખ્યું એ જ આમાં પ્રમેયમાં નીચે આ આકૃતિ દોરીને તમારે લખવાનું છે. તો ખાલી સેન્ટેન્સ યાદ રાખો તો પણ ચાલે.
ઉપયોગી ખાલી સેન્ટેન્સ જ છે. હું તો કે કાં દોરતા નહીં, કાંઈ લખતા નહીં, બરાબર. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિગુણો સમાન હોય છે. ખાલી પ્રમેય 6.1 એટલું લખી નાખો, આ દોરવું કે લખવું નથી આપણે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું ખ્યાલ આવ્યું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.1, જેમાં આપણે બે દાખલા જોવાના છે, પહેલો અને બીજો. તો ફટાફટ જોઈ લઈએ. સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો સમજતા જઈએ અને વ્યવસ્થિત જોઈએ, બરાબર. આકૃતિ આપને આપેલી છે. આકૃતિમાં આ તો પેલા આકૃતિ દોરી નાખીએ પેલા તો આપણે આકૃતિ આપેલી છે એટલે રેખા એ બી આપેલી છે, ત્યારબાદ સીડી આપેલી છે. પેન્સિલનો ઉપયોગ કરીને, સ્કેલનો ઉપયોગ કરીને આકૃતિ દોરવી. અને અહીંયા આવે છે ઈ. ચાલો આ રીતે છે આકૃતિ આપને આપેલી. હવે આપણે કીધું છે આકૃતિમાં એ બી સી ડી અને એ બી અને સી ડી ઓ બિંદુમાં છેદે છે. રેખા એ બી ને રેખા સી ડી ઓ બિંદુમાં છેદે છે. જો ખૂણો ઓ એ સી વત્તા ખૂણો બી ઓ ઈ બરાબર 70. હવે જો આપ્યું છે એ લખીએ આપણે, ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓ ઈ બરાબર 70 ડિગ્રી, બરાબર. બીજું શું આપ્યું છે, બી ઓ ડી બરાબર 40. તો બીઓઈ અને વિપરીત કોણ ખૂણો સીઓઈ મેળવો. અને વિપરીત કોણ એટલે હમણાં તમને સમજાવી, તો વિપરીત ખૂણો સીઓઈ મેળવો. રેડી, આ રીતનું આપણે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તો આપણે શું મેળવશું, બીઓઈ વિશે મેળવશું, બરાબર. તો બીઓઈ કયો ખૂણો આવશે, અહીંયા ઓ છે એટલે બી ઓ ઈ, એટલે આ ખૂણો પહેલા આપણે મેળવવાનો છે. તો પહેલા તો આપણે જેટલી વસ્તુ આપી છે એટલી વસ્તુ પહેલા લખવી પડે, ત્યાંથી દાખલો ચાલુ થાય. શું આપી છે પહેલા તો આપણે, કે રેખા એ બી અને સી ડી ઓ માં છેદે છે. રેખા એ બી અને સી ડી બિંદુ ઓમાં છેદે છે, ત્યારબાદ તેથી આપણે શું કહી શકીએ, ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ ડી. શા માટે, જો એ ઓ સી બરાબર બી ઓ ડી એટલે કે આ ખૂણાનું માપ જેટલું એટલું જ આ ખૂણાનું માપ હોય, એવું શા માટે આપણે કહી શકીએ, કેમ કે એ બંને શું આવશે, અભિકોણ. કેમ કે એ અભિકોણ છે, બરાબર. તો એ અભિકોણ હોય તો આપણે લખી શકીએ કઈ રીતે, ખૂણો એઓ સી બરાબર કેટલા આવશે, બીઓડી આપણે કેટલા આપ્યા છે, 40 આપ્યા છે, બરાબર. તો એઓ સી આપણે મળી ગયો. હવે એઓ સી આપણે મળી ગયો છે તો અહીંયા આ એઓ સી દેખાય છે, અહીંયા આપણે એની કિંમત મૂકીએ તો પેલા આપણે લખીએ એઓ સી વત્તા ખૂણો બી ઓ ઈ બરાબર 70 છે, બરાબર. એમાં કિંમત મૂકી દે તો કે 40 વત્તા ખૂણો બી ઓ ઈ બરાબર 70. ખૂણો બી ઓ ઈ ને કરતા બનાવીએ આપણે તો 70 - 40 તો ખૂણો બી ઓ ઈ બરાબર કેટલા આવશે, 30. ચાલો બી ઓ ઈ આપણે મળી ગયો. હવે આપણે મેળવવાનું છે ખૂણો સીઓઈ. તો ખૂણો સીઓઈ મેળવીએ કઈ રીતે મેળવશું, આપણે શું કરશું તો સીઓઈ મળશે. તો કે આપણે એઓ સી અને બીઓઈ, જુઓ એઓ સી અને બીઓઈ આનું માપ ખબર છે, આપણે મેળવવાનું છે હું સીઓઈ. સીઓઈ મેળવવાનો છે.
તો હવે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, પેલા કયો ખૂણો છે આપણી પાસે? હું એમ કહું કે આપણે ખૂણો લઈ લઈએ COE છે આપણી પાસે, બરાબર. COE નો વિપરીત કોણ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો? વિપરીત કોણ લેવું એટલે કયો ખૂણો થાય? તો કે COE આ ખૂણો છે, રેડી. એનો વિપરીત કોણ કયો થાય? તો કે આ આખા આખો, આ આખા આખો નો વિપરીત કોણ થાય. એટલે આપણે આ ખૂણાનું માપ લેવાનું છે, નહીં કે આ ખૂણો. આ ખૂણાનું માપ નથી લેવાનું, આપણે આ વિપરીત કોણનું માપ લેવાનું છે. તો આ વિપરીત કોણનું માપ લેવું હોય વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતના મળશે આપણે? પેલા તો આપણે COD સરળ કોણ મળી જાય, આખા આખો સરળ કોણ, હા કે ના? તો સરળ કોણનો આપણે સરવાળો ખબર છે કેટલો થાય? સરળ કોણનો સરવાળો 180, એટલું તો આપણે ખ્યાલ છે. તો સરળ કોણનો 180 મળી ગયો. પછી ખૂણો કયો બચ્યો? તો કે BOD આ આટલો ભાગ. તો BOD આપણે કેટલો મળ્યો છે? ક્યાં ગયો BOD? 40 છે આપણે કીધું છે. અને BOE કેટલો છે આપણી પાસે? BOE આપણે હમણાં મળ્યો. BOE કેટલો મળ્યો? 30 મળ્યો. તો બધા જ માપ આપણી પાસે છે, તો આપણે લખી નાખીએ. તે રીતના લખશું તો કે વિપરીત કોણ, વિપરીત અથવા તો વિપરીત ખૂણો COE. વિપરીત એટલે સામેની બાજુ ના આવે. આ જો COE પણ એનો વિપરીત એટલે આ ખૂણા સિવાયનો, બરાબર. શું લખી ગયા? ખૂણો COD એ શું છે? સરળ કોણ વત્તા BOD વત્તા BOE. લખી ગયા. હવે COD એ તો સરળ કોણ છે એટલે એનો જવાબ કેટલો છે? 180. BOD આપણે કીધું હોય કેટલો છે? BOD 40. અને BOE કેટલો છે આપણી પાસે? 30. કરો જોઈએ સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો. 180, 40 અને 30 એટલે જવાબ આવશે 250, બરાબર. કઈ રીતના? તો 18 ને 7, 18 ને 7 25, બરાબર. એ રીતે તો 250 ડિગ્રી કેનો જવાબ આવશે? વિપરીત કોણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં રાખીએ આટલું જ. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને હોમવર્કમાં કહી દઉં, હોમવર્કમાં ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 તમારે કરવાના છે. વ્યવસ્થિત જોઈને સમજીને લખવાના છે હોમવર્કમાં, ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2. એના સિવાયનો વિદ્યાર્થી મિત્રો રોજનું જે આપણે હોમવર્ક છે કે આ વસ્તુ એક એક વાર લખીને વ્યવસ્થિત સમજીને વ્યવસ્થિત ગણતરી કરીને બુકમાં લખવાનું છે, એ તો આપણું રોજનું હોમવર્ક હોય છે. એ સિવાય તમારે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 કરવાના છે વિદ્યાર્થી મિત્રો. મળશું નવા વિડીયોમાં.